હવે દુશ્મનોની ખેર નથી. ભારત અને રશિયા વચ્ચે બહુ પ્રતીક્ષિત S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ કરાર થઈ ગયા છે. આ કરાર અંતર્ગત ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના 5 સેટ ખરીદશે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય વાર્તા પછી દિલ્હીમાં આ ડીલ પર સમજૂતી કરાર થયા. આ સહિત ભારત અને રશિયા વચ્ચે કુલ 8 સમજૂતી કરાર થયા છે. કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સંયુક્ત નિવેદન જારી કર્યું હતું, જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતના વિકાસમાં રશિયા હંમેશા સાથે રહ્યું છે. Your Excellency, रूसी संघ के राष्ट्रपति और मेरे घनिष्ठ मित्र व्लादिमीरोविच पुतिन, दोनों देशों के सम्माननीय प्रतिनिधि, नमस्कार, दोबरी दिन. 19वें वार्षिक शिखर सम्मेलन के लिए भारत में राष्ट्रपति पुतिन तथा उनके डेलीगेशन का स्वागत करते हुए मुझे बहुत प्रसन्नता हो रही है. हम एक ऐसे देश के राष्ट्रपति के रूप में आपका स्वागत कर रहे हैं जिसके साथ हमारे अद्वितीय संबंध है. इन संबंधों के लिए आपने अमूल्य व्यक्तिगत योगदान दिया है. राष्ट्रपति पुतिन द्वारा सोची में आयोजित अनौपचारिक शिखर सम्मेलन की स्मृतियां मेरे मन में ताजा है. उस खास मुलाकात से हम दोनों को खुलकर ગહન ચર્ચા કરવાનો અવસર પ્રાપ્ત હુઆ. નોંધનીય છે કે પુતિન ગુરુવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે તેમનું સ્વાગત કર્યું હતું, જે બાદ વડાપ્રધાન મોદીએ તેમના સરકારી આવાસ પર તેમનું સ્વાગત કર્યું હતું અને પુતિન માટે ખાસ ડિનરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અહીં ડિનર પર મોદી અને પુતિન વચ્ચે ઘણી અનૌપચારિક ચર્ચા પણ થઈ હતી. તમને જણાવી દઈએ કે પુતિનની આ મુલાકાતથી ભારતને એક નવી તાકાત મળશે, તેથી વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધારે મોટું થશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.